છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક દેખાવો કરી સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગરૂપે સરુ સેક્શન રોડથી કલેક્ટર કચેરી સુધી કારને દોરડા વડે ખેંચી અને વિરોધ દર્શાવ્યા બાદ આવેદનપત્ર આપવા જતી વેળાએ પોલીસે 15 જેટલા આગેવાન કાર્યકરોને ડિટેન કર્યા હતા। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા દિવસે ને દિવસે ડીઝલ અને પેટ્રોલના વધતા જતા ભાવને લઈ પ્રજા ઉપર બેલગામ ભાવો વધારી ગરીબ અને મધ્યમ વર્ગની જનતાનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું તેવા આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ સમયે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી। 2014ના વર્ષમાં જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે પેટ્રોલ ઉપર 9.20 અને ડીઝલમાં રૂપિયા 47ની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવી હતી જેમાં ભાજપે અનુક્રમે રૂપિયા 23.78 અને 28.37નો વધારો કર્યો હતો એટલે કે ડીઝલમાં 820% અને પેટ્રોલમાં 258% વધારો કરાયો હતો। આ મોદી સરકારે 18,000 કરોડની કમાણી કરી લીધી છે। સતત 20 દિવસમાં પેટ્રોલમાં 10.80 અને ડીઝલમાં 8.97 રૂપિયાનો વધારો કર્યો છે। 3.5 માસમાં પેટ્રોલમાં રૂપિયા 20.48 અને ડીઝલમાં 21.50નો ભાવ વધારો પ્રજાનું શોષણ કર્યું છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર ફૂડના ભાવો ઘટી રહ્યા છે। આમ સરકારની નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પુરવાર થઈ રહી છે તેવા આક્ષેપ કરાયા છે। આ ભાવ વધારો પાછો ખેંચવા જોઈએ તેવી માંગણી પણ આવેદનપત્ર કરવામાં આવી છે। આ મુદ્દે આજે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખપીના આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા હતા એ સમયે કારને દોરડાથી બાંધીને ખેંચવામાં આવી હતી, હાય હાયના નારા લગાવ્યા હતા। આખરે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અલ્તાફ ખફી, જૈનબેનને ખફી, યુસફ ખફી, નીતાબેન પરમાર, રંજનબેન ગજેરા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, આનંદ રાઠોડ, સાજીદ બ્લોચ વગેરે જોડાયા હતા। હર્ષલ ખંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।